હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષથી ચોરીનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને લઈને આજે હિંમતનગર ડીએસપી ઓફિસમાં આવેદનપત્ર આપ્યું. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં માલીવાડ, જાહીરાબાદ, પરબડા જેવા વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં માલીવાડ, બ્રહ્માણીનગર, જાહીરાબાદ, પરબડા, ઇલોલ જેવા અન્ય વિસ્તારોમાં છેલ્લા 4 વર્ષથી સતત ઘરફોડ ચોરીનો ઉપદ્રવ એટલો વધી ગયો છે, જેથી કરીને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. આ 4 વર્ષની ચોરીઓ દરમિયાન જલ્લેજ લોકો ફરિયાદ કરતા હોય છે, કેમ કે પોલીસની કનડગતથી લોકો બીતા હોય છે. કેટલાક કેસોમાં પોલીસ ફક્ત અરજીઓ લઈને રવાના કરી દેતી હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ ગુનેગારોને પકડવામાં અહીંની પોલીસ નિરસ્તા દાખવે છે, જેથી કરીને સમગ્ર ગ્રામ્ય પંચાયતના લોકો ભેગા થઈ એસપી ચૈતન્ય માંડલિક સાહેબને આવેદન પત્ર આપી રજૂઆત કરવા ગયા હતા, જ્યાં એસપી સાહેબે રજૂઆત સાંભળી જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી મોટી સંખ્યામાં ચોરીઓની ખબર મારા સુધી આજે આવી છે, જેની હું તપાસ કરાવી પાણપુર પાટિયા પર એક નવી પોલીસ ચોકી ઊભી કરાવીશ અને ગુનેગારોને પકડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી ગુનેગારોને ડિટેક્ટ કરી કડકથી કડક સજા આપીશું, તેવી હૈયાદારણા આપી હતી. સૈયદ સોયાબ, જેડએસ ટીવી, હિંમતનગર. માલીવાડ તાલુકો પંચાયત સીટ કે લોગ આયે થે ચોરી કે મામલે મે ઓર મતલબ આવેદન પત્ર દેને આયે થે और उन्होंने जो रजूआत की है उसके हिसाब से जो हमारी पीसीआर वैन है, हमने सूचना दे दी है. पीसीआर वैन को आरटीओ सर्कल है वहाँ पे हॉल्ट करने के लिए सूचना दे दी है. वैसे उनकी एक पुलिस चौकी को लेके भी मांग थी कि भाई इस विस्तार में पुलिस चौकी आ जाए, तो हमने रूरल पुलिस स्टेशन में भी ये सूचना दे दी है कि पानपुर चौकी है वहाँ पर एक सुसज्ज पुलिस चौकी आ जाए, वहाँ पर सीसीटीवी कैमरा भी हो, और बाकी जो रजूआत थी डिटेक्शन की वगैरह तो वो सब अर्जियाँ वगैरह सीसीटीवी फुटेज हमने मंगवा लिया है, और जो क्राइम ब्रांच को दे के जल्दी से जल्दी ज़्यादा से ज़्यादा डिटेक्शन हो, ऐसे हम ऐसे भी सूचना दे दी है. वो मैं डाटा ले लेता हूँ, 4 साल में कौन से हुए हैं, क्या हुआ है, कितना डिटेक्शन हुआ है, ये सब डाटा लेके मैं फिर आपको जवाब दे पाऊँगा.